चांगा पगार केंद्र प्राथमिक शाळा में आपनु हार्दिक स्वागत छे। धोरण 6 एक्जाम्पल नंबर 5 छे। नीचे आपेली संख्यानी दरेक खाली जग्या में सौथी नानो अने सौथी मोटो अंक लखो के जेथी आ संख्याने 3 वडे भागी शकाय। तो मित्रों आपणे 3 नी चावी जाणीए छीए के 3 नी चावी नी अंदर मित्रों अंकोनो सरवाळो करीए छीए अने एने जो 3 वडे निशेष भागी शकाय तो તે સંખ્યાને પણ 3 વડે ભાગી શકાય છે। માટે અહીંયા આપણે જે નાની મોટી સંખ્યા વિચારીશું તો એ 3 વડે ભાગી શકાય છે એ નક્કી કરવી પડશે। તો એના માટે આપણે શું કરીશું તો અહીંયા સંખ્યાઓનો પહેલા આપણે સરવાળો કરી દઈશું। તો અહીંયા આપેલ સંખ્યાનો સરવાળો બરાબર અહીંયા 6 7 2 4 તો 6 7 બે અને 4 તો ટોટલ સરવાળો 6 અને 6 12 ને 13 ને 2 15 ને 4 19 થશે। ઓકે હવે મિત્રો આપણે આ સંખ્યા 3 વડે ભાગી શકાયવી છે એટલે 3 ના અવયવી અથવા એના ગુણિત લઈશું। તો કેવા ગુણિત લઈશું કે જે આ સંખ્યાના સરવાળા કરતા વધારે હોય 19 કરતા વધારે હોય બરાબર। તો 3 પછી 19 પછી 3 નો ગુણિત તો 21 આવશે। ઓકે પછી 24 27 30 વગેરે આવશે। આપણે જાણીએ છીએ કે 3 7 21 3 8 24 3 9 27 3 10 30 આ એના અવયવી કે ગુણિત કહી શકાય છે। હવે આપણે જે અવયવી કે ગુણિત છે એમાંથી આ સંખ્યાના સરવાળાને આપણે બાદ કરીશું તો અહીંયા માટે 21 ઓછા 19 એટલે જવાબ આવશે 2। એ રીતે અહીંયા 24 ઓછા 19 એટલે અહીંયા 5 આવશે। એવી રીતે 27 ઓછા 19 એટલે અહીંયા 8 આવશે। તો મિત્રો અહીં તમે જોઈ શકો છો કે અહીં આપણને 3 સંખ્યાઓ મળે છે। આવી ઘણી બધી સંખ્યાઓ આપણને અહીંયા મળશે બરાબર। પણ આપણે અહીંયા સૌથી નાની ને સૌથી મોટી નક્કી કરવી છે। અહીંયા 30 છે તો 30 ઓછા 19 એટલે 20 ને 10 30 એટલે 11 મળશે। તો અહીંયા મિત્રો સૌથી નાની સંખ્યા આપણને મળી જાય છે 2। તો અહીંયા લખી દઈશું કે સૌથી નાની સંખ્યા 2 હશે। કઈ હશે? 2। હવે સૌથી મોટી કઈ? તો 11 લખવી કે 8 લખવી? તો આપણે કહ્યું છે કે આપણે બે અંકવાળી સંખ્યા લખવાની નથી, આપણે અહીંયા એક અંકવાળી સંખ્યા લખવાની છે તો આપણે 8 લખીશું। તો અહીંયા સૌથી મોટી સંખ્યા એક અંકવાળી સૌથી નાની 2 થાય છે, એક અંકવાળી સૌથી મોટી કઈ થાય છે? 8। પછી મિત્રો બે અંકવાળી સંખ્યા આવે છે એટલે આપણે અહીંયા સૌથી નાની એક અંકવાળી 2 છે અને સૌથી મોટી અહીંયા 8 છે, માટે આપણો જવાબ અહીંયા 2 અથવા 8। તો આ ખાલી જગ્યાની અંદર 2 અથવા 8 આવી શકે, 2 એ નાની સંખ્યા અને 8 એ